गद्य विभाग पाठ जेनु नाम छे हनुमद भीम सेनयो संवाद। एनु गुजराती थशे हनुमान अने भीम सेननो संवाद। बहु सरस पाठ छे। हवे हमना कर्ता विश्वनाथ नामना कोई कवि छे जेमने एक सौगंधिका हरणम नामनु एकांकी रच्यु छे। सौगंधिका हरणम। हवे आ पाठना आपणे पात्र जोईए ने तो बे छे हनुमान अने भीमसेन। बन्ने महान छे, बन्ने महाबली छे, अने बन्ने नी एक खासियत खास बन्ने वायु पुत्र छे। बन्ने भाईओ छे। हनुमान तमे जाणो छो हनुमान पण वायु पुत्र छे अने भीम पण वायु पुत्र छे। माता कुंती ने भगवान वायुदेव की कृपा थी जन्मेलो दीकरो छे भीम। एटले बन्ने वायु पुत्र थया एटले बन्ने भाईओ छे। हवे भीम हनुमान ने नथी ओळखतो पण हनुमान एना अग्रज मोटा भाई छे। हनुमान ए भीम ने ओळखे छे। हवे आ पाठमां प्रसंग शुं वर्ण्यो बने छे हूं કે દ્રૌપદી એક વખત સૌગંધિકાનું એક પુષ્પ ક્યાંકથી એને મળે છે। એ સૌગંધિકા પુષ્પની સુગંધ એનું રૂપ ખૂબ સરસ હતું, મોહક હતું, આકર્ષક હતું, એટલે દ્રૌપદી એનાથી આકર્ષાય છે। એટલે એને એવા બીજા પુષ્પ મેળવવા છે એટલે ભીમને બોલાવે છે અને કહે છે પુષ્પ બતાવે છે આવા બીજા પુષ્પો મારે જોઈએ। ભીમે કીધું કઈ વાંધો નહીં। એટલે ભીમ હવે આ પ્રકારના સૌગંધિકાના પુષ્પ લેવા વનમાં જાય છે અને ત્યાં તેમની મુલાકાત હનુમાન સાથે થશે। સરસ સંવાદો છે હનુમાન અને ભીમના, એ પાઠમાં આવે ત્યારે સમજતા જઈએ, પણ મુખ્ય વિષય વસ્તુ આ છે હનુમાન ભીમ દ્રૌપદી માટે સૌગંધિકા ના પુષ્પ લેવા માટે જાય છે અને એની મુલાકાત વનમાં હનુમાન સાથે થાય છે। પછીથી જે બંને વચ્ચે સંવાદો થયા એકદમ રોચક છે એ આપણે પાઠમાં ભણવાના છે। તો ચાલો શરૂ કરીએ। ખાસ તમારી કઈ સૂટમાં 13મો પાઠ ખુલ્લો રાખો। હનુમત ભીમસેનયો સંવાદ। ભીમસેન બોલે છે અગ્રે નિરૂપ્ય એટલે આગળ જોઈને, અએ એટલે અરે, કહપી એટલે કોઈક, શાખા મૃગઃ એટલે વાનર, પંથાનમ અહીંયા સંધિ થશે, પંથાનમ અધિતિષ્ઠતિ એટલે માર્ગ રોગીને ઊભો છે, આશ્ચર્યમ આશ્ચર્ય એટલે આશ્ચર્ય આશ્ચર્ય, સવિસ્મયમ એટલે વિસ્મય સાથે, વાઢમ એટલે ખરેખર, લવંગમેષુ એટલે વાનરોમાં। જો આગળ શાખા મૃગ નો અર્થ પણ વાનર થાય છે, આ એનો પર્યાય છે। લવંગમેષુ એટલે વાનરોમાં, અદ્રષ્ટ પૂર્વમ એટલે પહેલા ન જોયેલી, વાનરોમાં અદ્રષ્ટ પૂર્વમ એટલે પહેલા ન જોયેલો, અયમ પ્રકાર એટલે આ પ્રકાર છે, યદ એટલે કારણ કે, અવલોકને અપી એટલે જોવામાં પણ, અસંભ્રાંત એટલે ગભરાટ વિનાની,
बैठक छे। पुनः एटले तो वडी, अस्य एटले आना, धैर्यस्य एटले धीरजनु, हेतुक एटले कारण शू छे, न जानामि एटले हूँ जानतो नथी। तत् एतत् किम् एटले तो वडी आ शू छे, एक पात्र नु गुजराती करिए परिवर्तन। भीमसेन आगळ जोईने अरे कोई वानर मार्ग रोकीने उभो छे, आश्चर्य आश्चर्य विस्मय साथे, खरेखर वानरोमां पहला न जोयेलो आ प्रकार छे, कारण के जोवामां पण गभराट विनानी स्थिर आनी बैठक छे। तो वडी आनी धीरजनुं कारण शुं हशे ए हुं जाणतो नथी। तो वडी आ शुं छे એટલે જોજો, સમજો, ભીમસેને વનમાં પ્રવેશ કર્યો, સામે હનુમાનજી બેઠા છે, અત્યારે હનુમાનજીને એક વાનર માને છે ભીમ। હવે ભીમનું માનવું એવું છે કે વાનર માણસ પોતે આવે, પોતે મહાબલી છે, બળવાન છે, એટલે પોતે જાય એટલે વાનર ભાગી જવો જોઈએ, પણ આ વાનર તો રસ્તો રોકીને ઉભો છે જંગલમાં, જ્યાં એન્ટર થવાનો રસ્તો છે ને ત્યાં હનુમાનજી વચ્ચે બેસી ગયા છે, એટલે આ તો રસ્તો રોકીને ઉભો છે, અને આ પેલા ન જોયેલો, મેં આવો વાનર ક્યારેય નથી જોયો, વાંદરાઓ તો ઘણા જોયા છે પણ અત્યારે જે આ દેખાય છે ને એવો વાનર મેં ક્યારેય નથી જોયો, કારણ કે ગભરાટ વિનાની એની બેઠક છે, એ મારાથી ગભરાતો નથી, તો વડિયાની ધીરજનું કારણ શું હશે, આવો ભીમ વિચારે છે। હવે હનુમાનજી શું વિચારતા હતા જોજો, આત્માનમ નિર્વરણ્યમ એટલે પોતાની જાતને લેખી, એટલે જ્યારે હનુમાનજી ભીમને જોવે છે ત્યારે એનામાં શારીરિક શું પરિવર્તનો આવે છે એ આ શ્લોકમાં વર્ણવેલું છે। જોજો શ્લોકનો અન્વય લખેલો છે, કિમ એટલે શું, અસ્ય એટલે આને, દર્શન મદોત્થિતમ એટલે જોવાની ખુશીથી ઉત્પન્ન થયેલા, અક્ષી બાષ્પમ એટલે આંખના આંસુ, ચ એટલે અને, ગાત્રે એટલે શરીરમાં થયેલા, પુલકમ એટલે રોમાંચને, સ્થગયતું ન શકનોમી એટલે હું રોકી શકતો નથી, અથવા એટલે અથવા, કશ્ચિત કાલમ અવતિષ્ઠે એટલે હું અહીં થોડી વાર ઉભો રહીશ। સમજ્યા, માત્ર ગુજરાતી બોલું છું, શું આને જોવાની ખુશીથી ઉત્પન્ન થયેલા આંખના આંસુ અને શરીરમાં થયેલા રોમાંચને હું અટકાવી શકતો નથી, અથવા હું થોડી વાર ઉભો રહીશ। એટલે જ્યારે હનુમાનજી પોતાના નાના ભાઈને ભીમને જુએ છે ત્યારે એના એને જોવાથી એટલા ખુશ થઈ ગયા કે હનુમાનજીની આંખમાં હર્ષાશ્રુ આવે છે, અને બીજું એના શરીરમાં રોમાંચ ઉત્પન્ન થાય છે, એને હું રોકી શકતો નથી, હનુમાનજી એમ કહે છે, એટલે એમ કહે છે કે હું થોડી વાર અહીંયા ઉભો રહીશ, અહીંયા ઉભો રહે અને હું જોઉં છું। બીજો એક શબ્દ છે મયા એટલે મારું, સ્થાતું એટલે ઉભા રહેવાનું જ, યુક્તમ એવ એટલે યોગ્ય છે, ઉપગુહિતું ન એટલે છુપાવાનું યોગ્ય નથી, અજ્ઞાત પૂર્વ સંબંધ એટલે પહેલા ન જાણેલો સંબંધ જાણીને, અયમ એટલે આ, મામ એટલે મને, કિમ વક્ષ્યતિ એટલે શું કહેશે, માત્ર ગુજરાતી, મારું ઉભા રહેવાનું જ યોગ્ય રહેશે, છુપાવાનું યોગ્ય નહીં રહે, પહેલા ન જાણેલો સંબંધ જાણીને આ મને શું કહેશે। એટલે અહીંયા હનુમાનજી જેમ કહે છે કે અત્યારે ભલે ભીમ મને નથી ઓળખતો, પણ જ્યારે અમારા ભીમની ઓળખાણ થશે
हनुमान जी कहे छे के जारे हूँ मारी ओळखाण आपीश ने जारे मने ओळखशे त्यारे खरेखर आपने शू कहेशे। भीमसेन बोले छे अस्य एटले आ, पिर्यन च एटले प्राणीनी, अवस्तंभ एटले दृष्टता, मम एटले मारा, हृदयम एटले हृदय ने, चोरयति एटले चोरी ले छे। हनुमान भीमं प्रति एटले भीम प्रत्ये, संभ्रमं एटले गभराट साथे, ओहो एटले अरे ओ, त्वदीयेन एटले तमारी, चेष्टितेन एटले चेष्टाथी, एस एटले आ, संक्षोभ एटले खळभळाट, काननम भूवाम एटले वन प्रदेशमां थयो छे। भीमसेन अथ किम एटले नहीं तो सो, साश्चर्यम एटले आश्चर्य साथे, आत्मगतम एटले मनमां, अहो एटले अरे, वानरस्य एटले वानरनी, धार्तस्त्यम एटले दुष्टता, प्रकाशम एटले मोटेथी, किम भवतः संभ्रमः एटले शुं तमारो गभराट। अहिया सुधी आ त्रण पात्रोनुं मात्र गुजराती बोलुं छुं। भीमसेन आ प्राणीनी दृष्टता मारा हृदयने चोरी ले छे। हनुमान भीम प्रत्ये गभराट साथे, अरे ओ, तमारा तमारा तमारी चेष्टाथी आ खळभळाट वन प्रदेशमां थयो छे। भीमसेन नहीं तो शुं आश्चर्य साथे मनमां, ओहो वानरनी दृष्टता, मोटेथी शुं तमारो गभराट। समझिए जो भीमसेन हनुमाने भीमसेन ने रोको कि अहियाथी तने जवा नहीं दे, त्यारे भीमसेन शुं विचारे छे कि आ वानरनी ए हनुमानजीने मात्र एक प्राणी माने छे, एक वांदरो माने छे, કે આ પ્રાણીની દુષ્ટતા મારા હૃદયને ખરેખર ચોરી લે છે એટલે મને પ્રભાવિત કરે છે। ત્યારે હનુમાન ભીમ પ્રત્યે ગભરાટ સાથે જોવે છે, ભીમથી ગભરાતા હોય ને હનુમાનજી એવો ઢોંગ કરે છે અને એને એમ કહે છે, અરે ઓ, તમારા કારણે, તમારી ચેષ્ટાના કારણે આ ખળભળાટ વન પ્રદેશમાં થયો છે, એટલે તમે આવીને આ ખળભળાટમાં થયો છે વન પ્રદેશમાં। ભીમ એમ કહે છે કે હા, નહીં તો શું। ત્યારે ભીમ આશ્ચર્ય સાથે મનમાં બોલે છે, અહો વાનરની દુષ્ટતા, કેટલો દુષ્ટ છે, મને કેટલું બોલતા આવડે છે। અને પછી મોટેથી ભીમ બોલે છે, શું તમારો ગભરાટ, એટલે એનો કહેવાનો તાત્પર્ય તમારા ચહેરા ઉપર કઈ, ભીમ હનુમાનને એમ કે છે કે તમારા ચહેરા ઉપર કઈ ગભરાટ તો દેખાતો નથી અને તમે એમ કહો છો કે મને ડર લાગે છે, હું ગભરાઈ ગયો છું। જોઈ આવે એક શ્લોક આવે છે, હનુમાનજી કહે છે, અમુની એટલે આ, વનાની એટલે વનો, કલેહી એટલે ફળો, દ્રુમેહી એટલે વૃક્ષો, નહ એટલે આપણી, વૃત્તિ એટલે આજીવિકાને, કલ્પયંતી એટલે રચે છે, તલ એટલે તો, એસામ એટલે એને, પરતઃ એટલે બીજાથી, પીડા એટલે પીડા થાય, કિમ અપેક્ષિતું યુજ્યતે એટલે શું તે યોગ્ય છે। આ શ્લોકનું માત્ર ગુજરાતી બોલું છું। હનુમાનજી બોલે છે આ વનો ફળો અને વૃક્ષો આપણી આજીવિકા રચે છે,
तो एना थी बीजा ने तो एने बीजा थी पीड़ा थाय ते शुं योग्य छे। એટલે હનુમાનજીનો આ એકત્રી રીતે કહેવાનો તાત્પર્ય એ છે કે જે આ ફળો છે, ફૂલો છે, વૃક્ષો છે, એ આપણી એટલે પશુ પક્ષીઓની આજીવિકા રચે છે, તો એનાથી બીજાને બીજાથી એને નુકસાન ન થવું જોઈએ એમ છે। એટલે ભીમસેન થોડોક આ પોતે બળવાન છે, એના સામે વાંદરો છે એવા પ્રકારે વર્તન કરે છે, નહીં તો શું હોય? હનુમાનજી બોલે છે તો એમ એટલે તેથી જ, ખલો એટલે ખરેખર, મયા એટલે મારાથી, ત્વમ મારા વડે, ત્વમ એટલે તમને, ઇત્થમ નિયમ વ્યસે એટલે આ રોકવામાં આવે છે। ભીમસેન અહો એટલે અરે, વાનર એટલે વાનર, કથમ એટલે કેવી રીતે, અસ્ય એટલે આ, વીરસ્ય એટલે વીરને, નિયંતા એટલે રોકનારો બનશે, એ ત્રણ પદાર્થો ફરી વખત દર્શન કરી દે, નહીં તો શું હનુમાન? તેથી જ ખરેખર મારા વડે તમને આમ રોકવામાં આવે છે। ભીમસેન અહો વાનર, કેવી રીતે આ વીરને રોકનારો બનશે? એટલે જો સંવાદ આગળ ચાલ્યો, ભીમસેન એમ કે છે કે જે હોય હું તો વનમાં જવાનો છું, સોગંધિકા પુષ્પ લઈ આવવાનું છું, તો હનુમાન એમ કે છે કે તેથી જ ખરેખર મારા વડે તમને અહીંયા રોકવામાં આવે છે। ત્યારે ભીમસેન જો અભિમાન કરે છે કે અહો વાનરો, એક વાનર કેવી રીતે આ વીરને, પોતાને વીર માને છે, કેવી રીતે આ વીરને રોકનારો બનશે? હવે હનુમાન બોલે છે, વિહસ્ય એટલે હસીને, નયમેવ એટલે નીતિને, વિવૃણ વન એટલે પ્રગટ કરતા, સાપરાધમી એટલે અપરાધી હોવા છતાં, ત્વામ એટલે તમને, દુર્નયત વારેયામી એટલે અનીતિથી રોકવામાં આવે છે, પ્રત્યુત એટલે તેમ છતાં, ઇદમપી છતાં, ઇદમપી એટલે આ પણ, અવજાનન અવજાનન ત્વમ કિમ એતત ભાસતે, છતાં ઇદમપી એટલે આ પણ, અવજાનન એટલે અવગણતા, ત્વમ એટલે તમે, કિમ એટલે શા માટે, એતત એટલે આવા, પરુષમેવ ભાસતે એટલે કઠોર વચન જ બોલો છો, માત્ર ગુજરાતી શ્લોકનું। હનુમાન હસી નીતિને જ પ્રગટ કરતા, અપરાધી હોવા છતાં તમને આ અનીતિથી રોકવામાં આવે છે, છતાં આ પણ અવગણતા, તમે શા માટે આવા કઠોર વચનો બોલો છો? એટલે હનુમાનજી બહુ વ્યાજબી રીતે ભીમને સમજાવવાનો પ્રયત્ન કરે છે, હસીને બોલે છે। ભીમ ગુસ્સે થાય છે, હનુમાનજી હસે છે કે નીતિને, હું તો નીતિને જ પ્રગટ કરું છું, અને છતાંય તમે અપરાધી છો ને, તો તમને ખરેખર દંડ થવો જોઈએ, એને બદલે હું તો માત્ર તમને રોકું છું, અને છતાં પણ તમે એ બધું અવગણીને આવા કઠોર વચન મારા પ્રત્યે કેમ બોલો છો? તો આજના લેક્ચરમાં આટલે સુધી આપણે રાખી દઈએ છીએ। તો જે કંઈ શરૂઆતથી અહીંયા સુધીનો ચાલેલો પાઠ છે એનું મનન ચિંતન કરો, અને ચાલેલા પાઠનું ભાષાંતર તૈયાર કરો।